નમસ્કાર, હું અનિશા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો દિવાળીનો પર્વ આવી રહ્યો હોય ત્યારે લાખો શ્રદ્ધાળુઓ શક્તિપીઠમાં અંબાજી મંદિરમાં દર્શન કરી જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે. તેવામાં આ વખતે દિવાળીના દિવસે માં અંબેના ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ શકે નહીં. દિવાળીના દિવસે જ અંબાજી મંદિર દિવસભર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. દિવાળીના દિવસે અમાવસ્યા છે ને આ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ હોવાના કારણે મંદિર સંપૂર્ણ દિવસ બંધ રહેશે. જોકે સૂર્યગ્રહણને લઈને અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની આરતી 7:30 વાગે કરાતી હતી, તેના બદલે વહેલી પરોઢિયે સવારના 4 વાગે થશે અને 4:39 ગ્રહણ વેધ લાગતો હોવાથી મંદિર દર્શનાર્થીઓ માટે દિવસભર બંધ રહેશે. સાંજની આરતી જે 6:30 કલાકે હતી તે હવે રાત્રિના 9:30 કલાક એટલે કે જો કે બેસા વર્ષના દિવસે એટલે કે 26ના દિવસે સવારની આરતી 6 વાગે કરવામાં આવશે. એટલું જ નહીં, બેસા વર્ષના દિવસે નવા વર્ષના દિવસે માં અંબેના મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. તે પણ આ વખતે ધરાવવામાં નહીં આવે અને સાથે જ કહી શકાય કે આ વખતે સૂર્યગ્રહણના કારણે ઘણા બધા જે કહી શકાય કે સમયમાં ફેરફાર છે તે કરવામાં આવ્યો છે. દિવસે સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે, એટલે દિવાળીના દિવસે સૂર્યગ્રહણ દેખાશે. એની સૂર્યગ્રહણનો વેધ પણ લાગશે. તેને કારણે જે માતાજીની દિવાળીના દિવસે જે 7:30 સવારે આરતી થતી હતી એની જગ્યાએ 4:15 વાગે કરવામાં આવશે અને 4:30 પછી યાત્રિકો માટે મંદિર સંપૂર્ણપણે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવશે. કારણ કે 4:39 વાગે સૂર્યગ્રહણનો વેધ લાગી જતો હોવાથી મંદિર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે અને સાંજની આરતી છે તે 9:30 વાગે કરવામાં આવશે અને બેસતા વર્ષના દિવસે માતાજીની આરતી 6:00 વાગે કરવામાં આવશે. અને જે બેસતા વર્ષનો માતાજીનો અન્નકૂટ ધરાવવામાં આવતો હતો તે આ વખતે મુલતવી રાખવામાં આવે છે. કારણ કે સૂર્યગ્રહણના કારણે મીઠાઈ એની એજ લાગે અને તેના ઉપર વેદ લાગ્યો હોવાથી ધરાવી ના શકાય તેને માટે મુલતવી રાખવામાં આવ્યો છે. અને ભાઈબીજથી લાભ પાંચમ સુધી માતાજીની આરતી 6:30 વાગે કરવામાં આવશે અને બાકીના દિવસો બે માતાજીની આરતી રાબેતા મુજબ કરવામાં આવશે.